જય સ્વામિનારાયણ. એટલે આકસ્મિક જ્યારે આવી પડે કોઈ પણ જાતનું હોય ત્યારે જે નાભીમાંથી પુકાર થાય, ગોવિંદ કૃષ્ણ માધવ સ્વામિનારાયણ રામ હે કૃષ્ણ હે વજરાંગી, અવાજ પહોંચી જાય. ભગવાનના નામનો પુકાર છે, મદદ થાય છે. મૂળીની પાસે નાનકડું ગામ, ખેડૂત પરિવાર. ઘણા વખતથી મનમાં એમ, અરે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત આશ્રિત પરિવાર, મૂળીમાં સ્વામિનારાયણ ભગવાનનું બ્રહ્માનંદ સ્વામીનું રચેલું મંદિર, રાધાકૃષ્ણ દેવ બિરાજે, સ્વામિનારાયણ ભગવાન બિરાજે, બ્રહ્માનંદ સ્વામી તો શ્રીજી મહારાજના સખા. મૂળી જવું છે, ઠાકોરજીને થાળ કરાવવા છે, બધા સંતો ભક્તો એને ભોજન પ્રસાદ જમાડવો છે, રસોઈ આપવી છે. આપણે કમાણી કરીએ છીએ, ઠાકોરજીને બધા જમે, પણ અવસર મળે નહીં. કારણ કે આ ખેડૂતનું કામ છે ભાઈ, તમે જાણો છો કેટલું બધું આવી જાય, શેર ચુકાઈ જાય, આમ થાય તેમ થાય, વ્યવહાર પરિવાર મોટો, કોઈ રીતે મેળ પડે નહીં જવાનો. પછી વિચાર થયો કે એકની ઉપર બીજીની ઉપર મોસમમાં આમ આવે આવે ને કપાણ આવે, મહેમાન આવે, વેવાય વેલા ના આવે, તે હજો નીકળી જાય તો માથાકૂટનો પાર નથી, નીકળી જ ના શકે કોઈ રીતે. પછી એણે એમ કર્યું કે ભાઈ મારાથી તો નહીં નીકળાય. એટલે એના વૃદ્ધ બા હતા ને, એને કીધું કે બા હા લ્યો આ 700 રૂપિયા, આ કોથળી બાંધી દો, રોકડા રૂપિયા આવતા ને તેથી જૂના નિવાક છે એ તમે લઈ જાઓ, ત્યાં સંતોને પહોંચાડશું, થાળ કરશે, રસોઈ કરે, બધા જમે, આ બધું અર્પણ કરી, દર્શન કરી અને ભાવથી જમાડી કરાવી, અને પછી તમે પાછા આવી આવજો, બળદગાડું તૈયાર કરી દઉં છું, એમાં પરાળ પાથરી દીધું, મારે ગાડલું નાખી દીધું, માજીને કીધું આ ગાડામાં તમારે જવાનું છે, કોથળી લ્યો સાચવીને 700 રૂપિયા મૂકો, આ લઈ લેજો, કોઠારે આપજો, એટલે બધું થઈ જાય છે, અને અમારા બધાને નામ દેજો, અમારા બધાને જે સામેદાન કહેજો. અને એમનો હાથી જૂનો, એને કીધું તું બળદગાડું લે, આપણે બપોર પછી નીકળવાનું છે, સાંજ પડતા તો મૂળી આઘું નથી, પહોંચી જવા છે, ભલે હાથી કે હું લઈ જઈશ, વાંધો. બપોર પછી બળદગાડામાં માજીને બેસાડ્યા, ઘરનો જૂનો હાથી, હાથી એટલે ખેતી કામ કરવા માટે કાયમી માણસ લોંગ પીરિયડ માટે રાખ્યો, લાંબા સમય માટે એ કામ કરનારો માણસ, ખેતીનું કામ કરવા. બળદગાડામાં ધોંસરી પર બેઠો, માજી અંદર બેઠા, 700 રૂપિયાની કોથળી બાજુમાં લીધી, ગાડું ધીમે ધીમે ચાલતું છે. હવે ગાડું ઉતાવળો આવે તો તે સૂરજામાં એક વાંભવા હોય એટલે 2-3 ફૂટ હજી તો ખીચીથી દૂર હોય ત્યાં મૂળી પહોંચી જવાય, પણ ભાઈ ગાડું કઈ ઝડપથી હાલે જ નહીં. એક બે વાર માજીએ કીધું કે ભાઈ જરા ગાડું ઉતાવળું હાય, અમે ભાઈ માણસ આ એકલું આ વનવગડો, આપણે જલ્દી મૂળી પહોંચી જાય, પૈસાનો મામલો આપણે જે પહોંચી જાય તો સારું ને. હા હા માજી, આમાં હું હાકું છું પણ થોડું મારે ધ્યાન રાખવું પડે. શું પણ ભાઈ શું ધ્યાન રાખવાનું હોય, આ બળદ છે ને માજી, સવારથી બપોર સુધી એમનું કામ કર્યા, કોષ હાંક્યા, ખેતી કર્યું, આ કર્યું, હવે વધારે કેટલાક તોડાવવા, ધીમે ધીમે આપણે પહોંચી જઈશું, મૂળી ક્યાં છે. માજીને એમ કે સાચી વાત છે બિચારાની, કે બળદ બિચારા કોષ ખેંચીને હળ ખેંચીને બપોર સુધી એમને કામ કર્યું હોય, એ વળી ક્યાં દોડાવવા, સારું પણ તું થોડોક જરા જરા ઉતાવળ હાંક ને, એટલે આપણે પહોંચી જાય. હા 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 હાંકું છું, મમણો ઘડીક હાંકીને ધીમું પાડી. મૂળ એના મનમાં પાપ પેસી ગયેલું, માજી સાવ નિર્દોષ, એને કાંઈ ખબર નહીં ભાઈ. એમ કરતાં કરતાં તો ભાઈ અંધારું ઢળવા માંડ્યું, થોડું થોડું ઝાંખું, સૂર્ય તો ક્ષિતિજમાં ડૂબીને છેલ્લા રામ રામ કરીને છેલ્લી એક કોર દેખાતી બંધ થઈ ગઈ, અને ધરતી પર આછું અંધારું ફરી વળ્યું. અને એણે જે ચારે બાજુ જોયું કે આખો સુનકાર રસ્તો છે, એટલે બળદગાડું ઊભું રાખ્યું. હજી એટલું બધું અંધારું નહીં, તેમ એટલું અજવાળું નહીં સૂરજનું, બળદગાડું ઊભું રાખ્યું, છલાંગ મારી નીચે ઉતર્યો, સારે નામે બોલાવતો હતો, આંખી વાંખી ફરી ગઈ. માજીને કે ડોસી, અરે હા હા, કોઈથી બા બોલાવ્યા વગર બોલે નહીં, બા કીધા વગર બોલાવે નહીં, ડોસી હા 700 રૂપિયા દઈ દે. અરે ભાઈ અમારું છે તારું છે, તારું છે અમારું છે, આમ કાં કર, કાં એટલે બસ ફેંસલો છે, તમારો છેલ્લો દિવસ છે.
અરે હા હા, તારે ન બોલાય, તું અમારો જૂનો, તારે શું કરવું છે? 700 રૂપિયા આવે તમે મને છાના માના દઈ દો, અને તમારે જેને સંભાળો ને સંભાળી લ્યો, હમણાં તમારું માથું ઉડાડી દેવાનું છે. હા 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 ભાઈ, કા આવો કાળો ગજબ કર. બસ, ઘણા નામ કામ ધંધા કર્યા, ઘણા ખવડા ઠેબા ખાધા, આ મારી મૂડી થઈ જાય રહ્યા એવું નિરાયતે પછી રહું. હા તે ભાઈ, તારે જો રૂપિયા જ જોતા હોય તો મન મારી શું કામ નાખશ? મારવાનું શું કામ તું કરે છે? તારે રૂપિયા જોઈ છે ને? રૂપિયા તને હું છે ને તને 700 ને ભલે 1000 અપાવીશ. અમારે કઈ ગરીબાઈ તો નથી એવી ભાઈ, હું કહીશ ને તો તને 700 ને ભલે 1000 આપશે. અને હું કોઈને નહીં કહું ક્યાં એને મારા ઉપર આવું કર્યું હતું, હું નહીં કહું. એમ એવું ઓટો હસ્યો હસ્યો ને ચીબરીઓ સામે કકળાટ કર્યો. તમે કોઈને નહીં કહ્યો એમ? પછી તમને ખબર તો હશે કે બૈરાની જાત છે, એના પેટમાં કોઈ દી વાત રે? બિલાડીના પેટમાં ખીર રે તો બૈરાના પેટમાં વાત રે. માજી આજ ની કાલ કાલ ની વર વરોતા 2 વર્ષે તમે તો બોલો ત્યારે મારા તો રાય રાયના ટુકડા થઈ જાય. માટે આજ તો ન રહેગા બાંસ ને ન બજેગી બાંસુરી, આજ તું નથી. લાવ રૂપિયા મારો જોટો. ડોસી કકડવા માંડી, ભાઈ રૂપિયાનો પ્રશ્ન નથી, મને મારી નાખ્યાનો પ્રશ્ન નથી ભાઈ. કેટલા વખતથી અમારો મન મનમાં મનસુબો હતો કે અમારે દેવને થાળ કરવા છે, ભગવાન સ્વામિનારાયણને જમાડવા છે, સાધુ સંતોને જમાડવા છે. હું દર્શન કર્યા વગર ની મરું, એને જમાડ્યા વગર મરું, એને વળતા મારી નાખજે, તને રૂપિયા જોતા જ રૂપિયા આપીશ. આ અવતરે અમે ક્યાં ગંગા જવાના છીએ, ક્યાં ગોદાવરી જવાના છીએ? અમારો જે તીર્થ ગણો એ અમારો શ્રીજી પ્રભુ ન્યા અમને ઠેર નહીં પોગવા દેતું. અમારો મનસુબો અધૂરો રાખી દે, કકડવા મળી જાય એમ ડોસી ટીટોળી કકડે એમ તો ઓલો તો નર રાક્ષસ થઈ ગયો. તો રૂપિયાનો જોટો મારીને કોથળી લઈ લીધી. માજીને થઈ ગયું કે હવે આ મને નહીં મૂકે. અને સ્વામિનારાયણ સામે બીજું તો થાય નહીં, આંખમાં આંસુ આવી ગયા, નાભીમાંથી પુકાર થઈ જાય, હે મહારાજ, હે શ્રી હરિ, હે સામે. ડોસી તો આંખી મીચી ગયા. આને પહેલા જૂના જમાના બળદગાડા નહીં, એને નીચે ભંડક્યું હોય એટલે ગાડા નીચે બે પૈડાની વચ્ચે, એ ખોલ્યું નહીં, એમાંથી તલવાર કાઢી એવી એને છુપાડીને મૂકી દીધેલી, વેત કરીને નીકળેલો. એ તલવાર કાઢી ડોસીમાં તો સમજી ગયા ગવ્યા કઈ છોડવાનો નથી, રૂપિયા તો આંચકી લીધા છે અને માર્યા વગર મૂકવાનો નથી. એટલે ડોસીમાં તો બસ આંખમાં આંસુ, સ્વામિનારાયણ 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 કરે માજી. હા, ગદગદ કંઠ ગીરા થઈ ગઈ, આંખમાં આંસુ. ઓલાય હાથમાં તલવાર લઈને મ્યાનમાંથી હાશ કાઢી આમ તલવાર ખેંચી. હવે તો મજબૂત માણસ, એ તલવાર ખેંચીને ખેંચીને જ્યાં કાઢવા ગયો, થયું શું ભાઈ? એ તલવારની મુઠ એના હાથમાં રહી ગઈ અને ઉપરની તલવાર છે ને એ રિવેટમાંથી છટકી ગઈ. મુઠ રહી ખાલી હાથમાં, એટલા જોરથી ખેંચી તો મુઠમાંથી તલવાર છૂટી પડી, ઉછળીને સામે 5-5, 6-6 ફૂટની મોટી થોરિયાની વાટ એના થડમાં જઈને ખાણ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 ા કરતી તલવાર પછડાણી પથરાઓ આરે. અને આ એને લેવા માટે દોડ્યો. હવે બન્યું શું ભાઈ? એ જેવી તલવાર મૂઠમાંથી છટકી અને સામે પેલી વાડમાં પથરા ઉપર તલવાર પછડાણી, ત્યાં એક કાળોતરો કોબરા કિંગ સાપ ઘૂંચળું વળીને બેઠેલો, એની માથે તલવાર પડી. એ પડી આને પેલો શેષુદ કાળોતરો જાગ્યો. હવે એને તો તલવાર આવી એટલે રે ઓયલો ખૂંખાર, નો હાથ લાંબો સાપ, 3 વળ લઈ ગયેલો દુશ્મનને પકડવા, અને એમાં દોડીને તલવાર લેવાઈ ગયો. અહીંયા જેવો હાથ નાખ્યો અને ઓલા જાણ્યું કે આવ્યો, અહીંયા ડંખ દીધો કાળો થાય, એવા જોરથી ડંખ માર્યો, ડંખ દીધા ભેળું તાળું ફાટી ગયું, હોય માડી કરી નેઠો પડી ગયો. ડોસીમાં તો એમ કે હમણાં વાર કરે, હમણાં માથું ગયું, હમણાં ગયું, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, કા માથું કાપે નહીં, કા સ્વામિનારાયણ. ત્યાં તો કોઈનો માથે હાથ પડ્યો પણ હાથમાં ક્રૂરતા નહોતી, વાલપ હતું. મીઠો માકારો આવ્યો, માં આંખ્યું ખોલો માં. અરે મને માકારો કરનારો તો કોણ છે? જ્યાં આંખ ખોલે ત્યાં 3 છોગલા વાળો ઉભો છે. અરે મારી વાત લીયા, બોલ્યો ક્યાંય ગયો? એના મોતે ગયો.
જો પીડ્યો. હ, અરે પ્રભુ તમે? હા માજી. આ રૂપિયા મૂકો બાજુ, હાલો લાવો રાશ મારી પાસે. અને સહજાનંદ પ્રભુ ગળત ગાડો હાકવા બેઠી. માજીને હજી ડુસકા માતા નથી, મહારાજ મેં તમારી પાસે બળદ ગાડા હકાવ. અરે માજી, આજ મને જેવો હરખ હોય એવો કોઈ દી ન હોય. દાદા ખાતેની જાન લઈને નીકળ્યો હતો ને, તે દી આવો અવસર આવ્યો હતો, અને આજ આ મને બીજો અવસર આવ્યો. તમ તમારા હમણાં હવે એને લઈ જાઉં બળદ ગાડું છું. વાત વાતમાં મૂળીનું પાદર આવી ગયું. મહારાજે વેલુડું ઉભું રાખ્યું. માજીને કીધું, લ્યો માજી આ મારી સરહદ આવી ગઈ, આ લ્યો આ રાજ, હવે તમે બેસી જાઓ. અંધારું વળી ગયું છે, એ કંઈ કોઈને ખબર નહીં પડે, બૈરા હાંકે છે કે જણ હાંકે છે. લ્યો ધીમે ધીમે તમે જાઓ, મૂળી મંદિર તો તમે જોયું છે, ત્યાં જઈને જાજો, માંડીને વાત કરજો, અને ત્યાં તમે તમારા નિરાયતે થાળ રસોઈ આપજો. હું પ્રેમથી તમારો આપેલો જે છે ને જમી લઈશ. અને વળતા જાઓ ત્યારે તમારા છોકરાઓને મારા જાજાથી જય સ્વામિનારાયણ કહેજો. અને સહજાનંદ પૂરો અવકાશમાં દ્રશ્ય થઈ ગયા. કપરા વેળામાં જ્યારે પુકાર કરે છે ત્યારે ભગવાન સાંભળે છે, આવી જાય છે ભાઈ. એટલે આકસ્મિક પીડાઓ ને બીજા સાધન કાંઈ કામ આવે નહીં, એટલે ટેવ પાડવાનું કીધું છે. છીંક આવે, બગાસું આવે, પડખું ફરીએ, ઠેસ વાગે, પડી જાય, કોઈ ધક્કો મારે, કાંઈ થાય તો સ્વામિનારાયણ આવી ટેવ પાડવાય.